નમસ્કાર હૃદયની વાત ભાગ અઢાર દ્રષ્ટિ એવી સૃષ્ટિ આપણી જેવી દ્રષ્ટિ હોય એવી રીતે આપણને દેખાય એક યુગલ નવા ઘરમાં રહેવા આવ્યો બીજે દિવસે સવારે બાજુના મકાનમાં સ્ત્રીએ કપડાં ધોયા અને સુકાવા માટે તાર પર નાખ્યા પત્નીએ પતિને કીધું કે એના કપડાં મેલા દેખાય છે રોજે આવું થવું મળ ચોથા દિવસે કપડાં એને સારા દેખાયા પત્નીને આશ્ચર્ય થયું પતિએ કીધું કે કાલે સાંજે મેં આપણી બારી સાફ કરી છે આપણી બારી ખરાબ હતી એટલે એના કપડાં મેલા દેખાતા હતા આપણે બહુ બીજાને જોઈએ છે ત્યારે આપણી દૃષ્ટિ કેટલી સ્વચ્છ છે એ મહત્વનું છે બરાબર ને એક વેરાન જગ્યામાં ગામની બહાર એક અવાવરું મકાન હતું ત્યાંથી એક સાધુ પસાર થયા તો મકાન જોઈને એમણે વિચાર્યું કંઈ એકાંતમાં બેસી સરસ મજાનું પ્રભુ સ્મરણ કરી શકું હું ધ્યાન કરી શકું બીજે ચોર ત્યાંથી નીકળ્યો એણે એ મકાન જોઈને વિચાર્યું કે ચોરીનો માલ મૂકવા માટે આ કેટલી સરસ જગ્યા છે એટલામાં એક દુરાચારી જેથી જતો હતો એણે વિચાર્યું કે વ્યભિચાર કરવા માટે આ કેટલી સરસ જગ્યા છે કોઈ જોશે નહીં મને તો થોડીક વાર પછી એક જુગારી ત્યાંથી ગયો તો એણે વિચાર્યું ક્યારેવા મિત્રો સાથે જુગાર રમવા માટે આ સરસ જગ્યા છે એકદમ શાંતિથી ગામની બહાર આમ એ મકાન એક જ હતું પણ તેને નિહાળનારની નજર બધાની અલગ અલગ હતી દ્રષ્ટિ એવી સૃષ્ટિ ધન્યવાદ